નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે બાગાયત ખાતાની એક યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળતું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો ખેડૂતો માટે સહાય યોજના બે હજાર એકવીસ જેમાં મળી રહી છે નેપસેક સ્પ્રેયર પંપ માટે રૂપિયા દસ હજારની સહાય તો આ સહાય કોને અને ક્યાંથી મળી શકશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ નેપ્સેક સ્પ્રેયર પંપ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે માહિતી જોતા જઈએ તો મિત્રો બાગાયત ખાતાની આ યોજના છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અને યોજનાનું નામ છે પાવર નેપસેયર પાવર ઓપરેટેડ તાઇવન સ્પ્રેયર જે સોળ લીટરથી વધુ ક્ષમતા માટે જે પાવર નેપસેક્સ સ્પ્રેયર છે તેના માટે આ સહાય આપવામાં આવી રહી છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે તો યોજનાની માહિતીમાં આપણે જોઈએ કે મળવાપાત્ર સહાય તો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના ચાલીસ ટકા કે મહત્તમ રૂપિયા આઠ હજાર પ્રતિ એકમ આ સહાય મળવા પાત્ર થાય છે અને જો નાના સીમાંત કે મહિલા ખેડૂત હોય તો તેઓને મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ એકમ મળવા પાત્ર થાય છે અને આ એકમની યુનિટ કોસ્ટ રૂપિયા વીસ હજાર પ્રતિ એકમ નક્કી થયેલી છે ત્યાર પછી મિત્રો આપણે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વાત કરીએ તો ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ એકમ તે બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને તેઓ માટે પણ યુનિટ કોસ્ટ રૂપિયા વીસ હજાર પ્રતિ એકમ નક્કી થયેલી છે અને ત્યારબાદ છેલ્લે આપણે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ એકમ તે બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા મળવાપાત્ર થાય છે અને તેઓ માટે પણ યુનિટ કોસ્ટ રૂપિયા વીસ હજાર પ્રતિ એકમ નક્કી થયેલી છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આ નેપ્શેપ સ્પ્રેયર પંપની ખરીદી ક્યાંથી કરવી તો કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે જે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ નેપસેક સ્પ્રેયર પંપની ખરીદી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે છેલ્લે જોઈએ કે આ યોજનાનું ફોર્મ ક્યાં ભરવું અને છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો આ યોજનાનું ફોર્મ ભરવા માટે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકાય છે તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ પણ જોઈ શકો છો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ અને તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરી તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર અગિયાર બે હજાર એકવીસ છે તો જે ખેડૂત મિત્રો આ નેપસેક સ્પ્રેયર પંપ માટેની સહાય મેળવવા માંગતા હોય તેઓ તારીખ પંદર અગિયાર બે હજાર એકવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તે ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તો હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ ઝીરો એકસો એંસી પંદર એકાવન જો વધુ માહિતી તમે જાણવા માગતા હોય તો આ નંબર ઉપર કોલ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર